નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો. નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામકથા પાર્કથી ખૂબ મોટી જાહેરાત કરી છે. ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી દેવામાં આવ્યું છે. ફૈઝાબાદ જિલ્લાને હવે અયોધ્યાના નામથી ઓળખવામાં આવશે. યોગીએ કહ્યું કે અયોધ્યા અમારી આન બાન શાનનું પ્રતીક છે, જેથી આની સાથે જ કોઈ અન્યાય ના થઈ શકે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામકથા પાર્કથી ખૂબ મોટી જાહેરાત કરી છે. ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી દેવામાં આવ્યું છે. ફૈઝાબાદ જિલ્લાને હવે અયોધ્યાના નામથી ઓળખવામાં આવશે. યોગીએ કહ્યું કે અયોધ્યા અમારી આન બાન શાનનું પ્રતીક છે, તેથી આની સાથે કોઈ જ અન્યાય ના થઈ શકે. યોગીએ વધુ એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે અહીંયા પર એક મેડિકલ કોલેજ પણ બની રહેલ છે. અમે ઈચ્છીએ છીએ કે અહીંયા કોલેજ પણ અહીંયાની પરંપરાને અનુરૂપ થાય. રાજશ્રી દશરથ મેડિકલ કોલેજ રહેશે. ત્યાં નગરમાં બનવાવાળા એરપોર્ટનું નામ પણ યોગીએ મર્યાદા પુરુષોત્તમ એરપોર્ટ થવાની જાહેરાત કરી. યોગીએ વધુમાં જણાવ્યું કે પહેલાં કોઈ જ મુખ્યમંત્રી અયોધ્યા આવતા ન હતા. હું અહીંયા 6 વાર આવી ચૂક્યો છું. અયોધ્યા ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે અને આની સાથે જોડવા માટે દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુક અહીંયા પર આવેલી છે. હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. આ આયોજનથી ભારત અને દક્ષિણ કોરિયાના સંબંધ મજબૂત થશે. યોગીએ કહ્યું કે પ્રથમ મહિલાએ અહીંયા આવીને એવું સાબિત કરી દીધું છે કે પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા માટે ભાષા ક્યારેય પણ વચ્ચે નથી આવતી. યોગીએ કહ્યું કે જ્યારે પહેલાં હું અહીંયા આવતો હતો તો સંત સમાજના લોકો સરયુ નદીમાં ગંદુ નાળો છલકાતું એવી ફરિયાદ કરવામાં આવતી, જેના પર ધ્યાન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમામિ ગંગે યોજના અંતર્ગત આના પર પ્રતિબંધ લગાવી દીધો. યોગીએ કહ્યું છે કે અયોધ્યાને સુંદર અને ભવ્ય બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક ઘાટોનું સુંદરીકરણ કરવામાં આવી રહ્યું છે અને માર્ગોને પહોળા પણ કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. આ દીપોત્સવીનો તહેવાર છે, જે અંધકારને દૂર કરે છે, આપણામાં રહેલ અપૂર્ણતા અને ત્રુટીઓને દૂર કરે છે એવો છુપો સંદેશ પણ રહેલો છે. આ પર્વ આપણી આધી વ્યાધીને દૂર કરનારું છે. પ્રકાશનું પર્વ એટલે અંધકાર પર પ્રકાશનો વિજય. આપણે આ પર્વના પ્રકાશની જ્યોતમાં આળસ અને અજ્ઞાનતાથી દૂર થઈ નિત્ય જાગૃત રહીશું તો અજ્ઞાનતારૂપી રાત્રિ દૂર થશે. દિવાળી એ તહેવારનું ઝુમખું છે. આ તહેવારને વધાવવા માટે ગૃહિણીઓ મહિના પહેલાં જ ઘરની સાફસફાઈનું કામ આરંભે છે. ઘરને રંગરોગાન અને તોરણો તેમજ દીપમાળાથી શણગારવામાં આવે છે. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારમાં 5 દિવસમાં વિવિધ દેવી દેવતાઓની પૂજનનું અનેરું મહત્વ હોય છે. આ દિવસોમાં લોકો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને કોઈપણ અનિષ્ટની મુક્તિ માટે આરાધના કરે છે. હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણે ખૂણા સ્વચ્છ હોય. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે જે ઘર રોશનીથી ચમકે છે માતા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં થાય છે. દિવાળી એ વિક્રમ વર્ષનો અંતિમ દિવસ છે. આ દિવસે સાંજના સમયે વેપારી વર્ગ ચોપડા પૂજન કરે છે તેમજ સાક્ષર લોકો પુસ્તક પૂજન કરે છે. દિવાળી એવો દિવસ છે જેને હર કોઈ ઉજવવા થનગનતા હોય છે. ઘર ઘરમાં દીપમાળાઓ ઝળહળતી જોવા મળે છે તેમજ લોકો ઘર પર રોશની પણ કરે છે. દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની પણ પરંપરા રહી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્ય અને સામાજિક પરંપરાને નિભાવવાનો અને તે સાથે આનંદ મેળવવાનો દીપોત્સવી તહેવાર છે આ દિવાળી. દિવાળીના દિવસે માતા લક્ષ્મી સરસ્વતી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે તો અનેક લોકો આ દેવી દેવતાઓની સાથે કુબેરની પણ પૂજા કરે છે. ધન બુદ્ધિ અને વિદ્યાની ઈચ્છા રાખનારા દિવાળીના દિવસે વિશેષ પૂજા કરે છે. આ દેવ દેવીના પૂજન થકી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથમાં માં લક્ષ્મીનો સ્વભાવ ચંચળ બતાવાયો છે, તેથી કહેવામાં આવી રહ્યું છે કે દેવી લક્ષ્મી ચંચળા છે, ક્યાંય સ્થિર થઈને નથી રહેતા. તેથી દિવાળીના દિવસોમાં માં લક્ષ્મીનું પૂજન કરીને તેમને પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમાન રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકા પુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. દેવો અને મનુષ્યએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો. પાંડવો 14 વર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું. આ બધા વિજયનો દિવસ એટલે લોકોએ દીવા પ્રગટાવીને દિવાળી રૂપે ઉજવ્યો. રંગોળી તો સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. લક્ષ્મી શબ્દનો અર્થ જ શોભા અને સુંદરતા થાય છે. લક્ષ્મીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ સુંદર રાખવું પડે.
વળી દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરતમાં ચોરી, લૂંટફાટ અને અપહરણની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી હોવાના કારણે સુરતની પૂર્ણગામ કલ્યાણનગર સોસાયટી દ્વારા પોલીસને સાથે રાખી અને સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીને સુરક્ષા ખૂબ સુંદરનું આયોજન કર્યું હતું. સુરતમાં હાલમાં ચોરી, લૂંટફાટ, અપહરણ અને ગુમ થઈ જવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આ ઘટનામાં જુદા જુદા સુરતના પૂર્ણગામ વિસ્તારમાં આવેલી અલ્યાનગર સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની સ્થાનિક પોલીસ તેમજ સામાજિક આગેવાનોમાં હાજરીમાં કલ્યાણનગર સોસાયટીમાં દ્વારા સોસાયટીની દરેક શેરીઓ અને મેઇન ગેટ પર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીની સુરક્ષા કરી હતી. સીસીટીવી કેમેરા લગાવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈ એવી ઘટના બને તેના સાક્ષ સીસીટીવી કેમેરા બની શકે અને સાથે સોસાયટીના તમામ લોકો સીસીટીવી કેમેરા અને હાશકારો અનુભવે. બાંધકામ કરવાના ઈરાદે આવેલા લોકો સીસીટીવી કેમેરા જોઈ જોઈને ડરી જતા રહે છે અને સોસાયટીના રહીશોએ ખૂબ સારો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો ભારત પાકિસ્તાન સીમા પર દિવાળીની ખાસ રોનક જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અંદાજમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો. પૂંચ જિલ્લામાં LOC પાસે બંને તરફથી અરસપરસ મીઠાઈનો આદાન પ્રદાન કરાયું. બીજી તરફ લદ્દાખમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય સૈનિકોએ દીપ પ્રગટાવીને દિવાળી મનાવી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. ભારત પાકિસ્તાન સીમા પર દિવાળીની ખાસ રોનક જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અંદાજમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો. પૂંચ જિલ્લામાં LOC પાસે બંને તરફથી અરસપરસ મીઠાઈઓનું આદાન પ્રદાન કરાયું. બીજી તરફ લદ્દાખમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય સૈનિકોએ દીપ પ્રગટાવીને દિવાળી મનાવી અને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી. જાણકારી મુજબ જવાનોએ મેંઢર અને પૂંચ સેક્ટરમાં આવેલી LOC ખાતે સ્થિત બે ચોકીઓ પર મીઠાનનું આદાન પ્રદાન કર્યું. એક રક્ષા સૂત્રે જણાવ્યું કે દિવાળીની પૂર્વ સંધ્યાએ બે ચોકી પર ભારત પાકિસ્તાન બંને સેનાઓએ મીઠાઈઓની વહેંચણી કરી છે. અહીં પરંપરા અનુસાર બંને સેના બંને દેશોમાં થનારા ધાર્મિક કે રાષ્ટ્રીય ઉત્સવ દરમિયાન એકબીજા સાથે મીઠાઈઓનું આદાન પ્રદાન કરે છે. આ દરમિયાન અટારી વાઘા બોર્ડર પર દિવાળીની પૂર્વ સંધ્યા પર BSFના જવાન નાચતા ગાતા ખુશી મનાવતા જોવા મળ્યા. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ઝગમગ રોશનીની વચ્ચે BSF જવાન એકબીજાને ગળી મળી રહ્યા છે અને એકસાથે ડાન્સ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. मैं जिग्नेश आर मौर्य, ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે
શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTU ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી ઉનકે સાથ મેં રહેને વાલે સભી કર્મચારીઓ કો દિવાળી કી શુભકામનાએ દેતા હું. જીવન આપ સભી કા મંગલમય રહે, સુખમય રહે, સમૃદ્ધ રહે, ઇસકે લીએ મેં ઈશ્વર સે પ્રસન્ન પ્રાર્થના કરતા હું ઓર હમેશા અગ્રસર રહે, ઉજ્જવલ ભવિષ્ય કે તરફ રહે, ઇસકી મેં ઈશ્વર સે કામના કરતા હું. જય હિન્દ, જય ભારત. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો, ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને NS ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો. અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી, સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે, એસી મેં દિવાળી કે અવસર પર
पूरे देशवासियों को शुभकामना देते। NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જલપિન ભીમાણી MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। અયોધ્યામાં સરયુ નદીના કિનારે દીપોત્સવ 2018નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને કેન્દ્રીય મંત્રી વિકે સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અયોધ્યા દીપોત્સવ 2018 દ્વારા સ્થાપિત આ વર્લ્ડ રેકોર્ડ પહેલા વિશ્વમાં એક સ્થળે પણ એક સાથે આટલા બધા દીવા પ્રગટવામાં આવ્યા ન હતા। આ પ્રસંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પહેલાં યોગી આદિત્યનાથે દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોગ સુંગ સાથે સરયુ નદીના કિનારે આરતી ઉતારી હતી। દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુકે અયોધ્યા આગમન બાદ રાની હોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી। ત્યારબાદ તેમણે રાની હો શિલાન્યાસ પણ કર્યો હતો। કિમ જોગ સુકે રામ અને સીતાના સ્વરૂપ દ્વારા સ્વાગત કરાવ્યા બાદ રામકથા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અહીંથી તેઓ ન્યાઘાટ અને રેમકી પેઢી પર આયોજિત આરતી અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમો બાદ સુક લખનૌ માટે પ્રસ્થાન કરવાના છે। સુક 7 નવેમ્બર વિમાન માર્ગે આગ્રા માટે રવાના થશે। તાજમહેલ નિહાળ્યા બાદ દક્ષિણ કોરિયા પરત જવા નીકળી જશે। એક સાથે દક્ષિણ કોરિયાના પ્રવાસન સંસ્કૃતિ અને રમત ગમત મંત્રી દો જંગ હાન, રાજદૂત સિન વાગકિલ, ગિમહે સિટીના મેયર હુરસુંગ કોનાય, ગિમહી સિટી કાઉન્સિલના સભાપતિ કિમ હુંગાવ સુ પણ આવ્યા છે। આ ઉપરાંત તેમના પ્રતિનિધિ મંડળમાં 43 અન્ય સભ્યો પણ છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ। તો ગુજરાતમાં આ વર્ષે અપૂરતા વરસાદની અસર વિવિધ પાકો પર પડી છે। ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતોને ઉત્પાદન ઓછું મળવાનો સંભવ છે। આ વર્ષે કપાસનું ઉત્પાદન 16% જેટલું થઈ રહ્યું છે। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે ગુજરાતમાં 2018-19ના વર્ષમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે। આ વર્ષે માત્ર 88 લાખ ગાંસડી થવાનો અંદાજ છે। ગુજરાતમાં ગયા વર્ષે એટલે કે 2017-18ના વર્ષમાં કપાસનું ઉત્પાદન 105 લાખ ગાંસડી થયું હતું, જે એક વિક્રમ હતો। આ વર્ષે ઓછા વરસાદને કારણે કપાસનું વાવેતર ઓછું થયું છે, તેથી ઉત્પાદનમાં મોટો ફરક પડી રહ્યો છે। ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા જણાવે છે
રાજ્યમાં કપાસની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર 26.41 લાખ હેક્ટર હતો. ઓક્ટોબરમાં ઊંચા તાપમાનને કારણે કપાસની ઉપજ ઓછી થાય તેવો અંદાજ છે. યુએસ ચીન વેપાર યુદ્ધના કારણે કપાસની નિકાસ માટે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ખેડૂતોને ઓછા ભાવે કપાસ વેચવો પડે તેવી હાલત છે. પ્રતિકૂળ હવામાનને કારણે સમગ્ર દેશમાં કપાસનું ઉત્પાદન 343.25 લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 365 લાખ ગાંસડી હતું. કપાસના પાકના ઉત્પાદનને 16% ફરક પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અંબાજીના પંચાયત ઓફિસ બજારમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા વેપારીઓની ફરિયાદ અંબાજી પોલીસ મથકે કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ મથકના બાહોશ PI દ્વારા આજે લાયસન્સ વગરની વેપારીઓની દુકાન બંધ કરાવી હતી. આજે અંબાજીના પંચાયત ઓફિસ બજારમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા વેપારીઓની ફરિયાદ અંબાજી પોલીસ મથકે કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ મથકના બાહોશ PI દ્વારા આજે લાયસન્સ વગરની વેપારીઓની દુકાન બંધ કરાવી હતી અને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરતા આ વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. અંબાજીના VIP બજારમાં આજે ગેરકાયદેસર ફટાકડા વેચાણ થઈ રહ્યા છે અને ડીસા જેવી ઘટના બને તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે. આ દુકાનદારોનું કહેવું છે કે અમે હપ્તા આપીએ છીએ, કોઈ અમારી દુકાન બંધ કરાવી શકે તેમ નથી. ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ, અંબાજી. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય, હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોવાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે.
હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ભારતવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. સાથે જ નેતન્યાહુએ પોતાના ખાસ મિત્ર નરેન્દ્ર મોદીને પણ ઉલ્લેખ કર્યો છે. નોંધવા જેવી વાત એ છે કે નેતન્યાહુએ ભારતવાસીઓને હિન્દીમાં દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ભારતવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ નેતન્યાહુના પોતાના ખાસ મિત્ર નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે નેતન્યાહુના ભારતવાસીઓને હિન્દીમાં દિવાળીની શુભેચ્છા પાઠવી છે. સાથે જ નેતન્યાહુએ ભારતવાસીઓને એવું પણ પૂછ્યું છે કે તેઓ દિવાળી ક્યાં ક્યાં દિવાળીની તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતન્યાહુને ઇઝરાયલની હિબ્રુ ભાષામાં જવાબ આપ્યો હતો. આજે ભારત આખું પરંપરાગત અને ભારે હર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યું છે. એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આવી જ એક શુભેચ્છા ઇઝરાયલથી આવી છે અને તે પણ હિન્દી ભાષામાં. આ શુભેચ્છા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની છે. તેમણે હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં ટ્વીટ કરીને તેમણે શુભેચ્છા પાઠવી છે. હિન્દી ભાષામાં ટ્વીટ કરતા તેમણે લખ્યું હતું કે ઇઝરાયલના લોકો તરફથી હું મારા ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પ્રકાશનો આ ચમકદાર તહેવાર તમને ખુશી અને સમૃદ્ધિ મળે. જવાબમાં લોકોએ નેતન્યાહુનો આભાર માની રહ્યા છે અને સાથોસાથ જ્યાંથી તેઓ દિવાળી ઉજવી રહ્યા છે તે જગ્યાનું નામ પણ આપી રહ્યા છે. નેતન્યાહુને જવાબ આપતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે બીબી અમારા મિત્ર છે. દિવાળીની શુભકામનાઓ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હું દર વર્ષે દિવાળીની ઉજવણી સરહદી વિસ્તારોમાં જઈને કરું છું અને અમારા સૈનિકોને જઈને મળું છું. આ વર્ષે પણ હું બહાદુર સૈનિકો સાથે સમય ગાળીશ. તમારી સાથે આવતીકાલે અહીંના ફોટા શેર કરીશ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આ વખતે કેદારનાથમાં દિવાળીની ઉજવણી કરશે. મોદી આજે કેદારનાથ પહોંચી પણ ગયા છે. દિવાળીના તહેવારે વડાપ્રધાન કેદારમાં લગભગ 400 મીટર ઊંચી ધ્યાન ગુફા સહિત અનેક નવી નવી ચીજોના દર્શન કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મહત્વની સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે વર્તમાન સ્થિતિમાં RBIની ભૂમિકા રાહુલ દ્રવિડની જેમ મક્કમ રહીને નિર્ણય લેવાની હોવી જોઈએ. રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મહત્વની સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે વર્તમાન સ્થિતિમાં RBIની ભૂમિકા રાહુલ દ્રવિડની જેમ મક્કમ રહીને નિર્ણય લેવાની હોવી જોઈએ. નવજાત સિદ્ધુની જેમ નિવેદબાજી કરનાર તરીકે હોવી જોઈએ નહીં. રાજને કહ્યું કે વર્તમાન સ્થિતિમાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટ બેલ્ટની જેમ છે.
દુર્ઘટના રોકવા માટે બેલેટની જરૂર છે ત્યારે રાજ્યે કહ્યું હતું કે બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, કલમના ઉપયોગ, બિન બેન્કિંગ નાણાકીય સંકટ, પ્રોમ્પ્ટ કનેક્ટિવિટી એક્શન, સીઆઈસીને નોટિસ અને આરબીઆઈના બોર્ડ સમિતના મુદ્દા પર રાજ્યને ચર્ચા કરી હતી. રૂપિયાઓના મામલે વાત કરવા જઈએ તો રાજ્યે કહ્યું હતું કે રૂપિયાને સ્થિર કરવા માટે તમામ પગલાં લેવા જોઈએ. મુખ્ય ધ્યાન રૂપિયાના સ્તર પર નહીં બલકે એવી ચીજો પર હોવું જોઈએ જેને જાળવવામાં મદદ થઈ શકે. રાજે એમ પણ કહ્યું હતું કે કલમ 7નો ઉપયોગ નહીં કરવાની બાબત ખૂબ સારા સમાચાર છે. કલમ 7નો ઉપયોગ કરવામાં આવશે તો સંબંધ ખરાબ થશે, ચિંતાની બાબત રહેશે. હાલમાં ચર્ચા ચાલી રહી છે કે વાતચીત સન્માન પર થવી જોઈએ, એકબીજાના અધિકારોનું ધ્યાન રાખવું જોઈએ, આરબીઆઈના અધિકાર ક્ષેત્રનું સન્માન થવું જોઈએ. પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે રિઝર્વ બેંક ઇન્ડિયાના ડ્રાઇવિંગ સીટ ઉપર બેસનાર વ્યક્તિ છે. આ નિર્ણય સરકારે કરવું છે કે સીટ બેલ્ટ પહેરવા માંગે છે કે નહીં. સીટ બેલ્ટ પહેરવાની સ્થિતિમાં કમનસીબી સ્થિતિમાં બચાવ થાય છે ત્યારે સરકાર વિકાસ સુધારવા માંગે છે તો આરબીઆઈ નાણાકીય સીધા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે આરબીઆઈની પાસે ઇનકાર કરવાનો અધિકાર છે. કારણ કે તે સીધા જાળવામાં જવાબદાર છે ત્યારે રાજકીય પ્રદર્શન અથવા પોતાના હિતનો ઉપયોગ કરવાના સાધન તરીકે આરબીઆઈ નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે સંબંધિત દેશોને વચગાળાની રાહત આપવામાં આવી છે. અમેરિકાએ ભારત સહિત 8 દેશોમાં તેલ નિકાસ કરવાની ઈરાનને છૂટ આપી છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું છે કે હવે આ બધા દેશ ઈરાનથી તેલ આયાત કરી શકશે. એક ટીવી ચેનલના રિપોર્ટ મુજબ અમેરિકાએ પોતાના એ આદેશો પાછા ખેંચી લીધા છે કે જેમાં એવો ઉલ્લેખ હતો કે જાપાન, ઇટાલી, ચીન, ગ્રીસ, તુર્કી, તાઇવાન, દક્ષિણ કોરિયા અને ભારત અને ઈરાનથી તેલ ખરીદી શકશે નહીં. ત્યારે પોમ્પિયોએ કહ્યું હતું કે સંબંધિત દેશોને અસ્થાયી રૂપે રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના પછી આ દેશોએ તેલ ખરીદવામાં ભારે કાપ મૂકવામાં આવ્યો હતો. અમેરિકન વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે ઈરાન ઉપર અમેરિકા વારંવાર દબાણ બનાવવાની કોશિશ કરતું રહે છે અને યુરોપ, એશિયા અને અન્ય દેશોને જે ઈરાન તેલથી આયાત નથી કરી રહ્યા તે રોકી રહ્યા છે, તેમના પર દંડ નક્કી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુમાં પોમ્પિયોએ કહ્યું છે કે ઈરાન સરકાર વર્તનને બદલવા આ પ્રતિબંધિત લાભદાયક સાબિત થશે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાન ઉપર બેન્કિંગ અને પેટ્રોલ ક્ષેત્રમાં પ્રતિબંધ લાગુ કર્યો છે. મે 2015માં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને પરમાણુ કરારથી અલગ કરી દીધું છે, જેના પછી અમેરિકાનું કહેવું હતું કે ભારત સહિત બધા દેશોએ ઈરાનથી તેલ આયાત કરવાનું બંધ કરી દેવું જોઈએ. પણ પાછળથી કેટલા દેશોમાં આ મામલે છૂટ આપવામાં આવી હતી. જો કે ભારત અને ચીન ઈરાનથી ક્રૂડ તેલની સૌથી વધુ ખરીદનાર દેશોમાં એક દેશ છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડ તેલના વપરાશના મામલે ભારત દુનિયાનો ત્રીજો મોટો દેશ છે, તેમજ પોતાની જરૂરિયાતના 80% આયાત પર નિર્ભર કરે છે. ભારત સિવાય ઇરાક, સાઉદી અરેબિયામાં ત્રીજા મોટા પુરવઠા કરનાર દેશ છે. જો કે અમેરિકન સરકાર અત્યાર પર ઈરાન પર પોતાનું કડક વલણ અપનાવી રહ્યું છે. તેનું માનવું છે કે ઈરાનની ખતરનાક પ્રવૃત્તિઓ રોકવા તેના પર દબાણ બનાવવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.